રાજકોટ ધરોહર લોક મેળો મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખુલ્લો મુકાયો. રાઇડ્સ વગરના મેળાથી લોકોમાં ઉદાસીનતા જોવા મળી. સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી સાથે સંદીપ ચાવડા, રાજકોટ. શું કહેશો, રાજકોટનો મેળો માણવા માટે પરિવાર સાથે આવ્યા છે ને, તો કંઈ મેળાના રંગ જોવા નથી મળતા, શું લાગે છે? પરિવાર સાથે રાજકોટનો મેળો છેલ્લા ઘણા વર્ષોથી માણીએ છીએ અને દર વર્ષે રાજકોટના મેળાની રંગત હોય છે. મોટા મોટા ચગદોળ અને ફજત ફાળકા, આ વખતે ચગદોળ ને ફજત ફાળકા છે પણ એ રંગ વિનાના છે, એટલે કે બંધ છે, હજુ સુધી ચાલુ નથી થયા. ખબર નહીં ચાલુ થશે કે નહીં એ પણ ખબર નથી, પરંતુ અમે મેળો માણવા માટે આવ્યા હતા અને આ દ્રશ્ય, આવું દ્રશ્ય જોઈને દુઃખ થાય છે કે ખરેખર રાજકોટનો રંગીન મેળો આજે બેરંગ જોવા મળી રહ્યો છે. રાજકોટ સિવાય અન્ય શહેરોમાં મેળાઓ શરૂ થઈ ગયા અને અહીંયા ફજર ફાળકાની પણ છૂટ આપી, રાજકોટમાં જ નથી આપી. હા, રાજકોટમાં નથી, બધી જગ્યાએ, પોરબંદરમાં છે, જામનગરમાં છે, ઇવન ગોંડલમાં પણ મેળો ચાલુ થઈ ગયો છે. લોકો મેળાની મજા માણે છે, ત્યારે અમે રાજકોટવાસીઓ એટલી જ આશા રાખીએ છીએ કે રાજકોટનો આ રંગીન મેળો છે તે જલ્દીથી ચાલુ થઈ જાય અને લોકો આ મેળાની વધુ ને વધુ મજા માણી શકે. સરકારશ્રીને શું અપીલ કરશો? સરકારશ્રીને એક જ અપીલ છે કે તમે આ મેળાની રાઇડ્સ છે તેને ચાલુ કરાવો, જેથી કરી જે આ મેળાનો માહોલ છે તે ફરી પાછો યથાવત થઈ જાય. સ્ટાફ જોઈએ છે. મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક. ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ. ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ. માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ. સંપર્ક 97252061426. તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે.